નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી એસ એન વિદ્યાલય દ્વારા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ગયા લેક્ચર દરમિયાન બાળકો આપણે પ્રકરણ બે પૂરું કર્યું હતું કે એક ચલ સુરેખ સમીકરણ તો આજથી આપણે પ્રકરણ એક સમય સંખ્યાઓની શરૂઆત કરીશું બરાબર તો બાળકો આપણે સંખ્યાઓનો પરિચય તો આપણે મેળવી ગયા છીએ અગાઉના ધોરણમાં ધોરણ છ અને તથા ધોરણ સાતમાં તો સંખ્યાઓ કેટલા પ્રકારની છે તો સૌપ્રથમ તો આપણે ધોરણ આઠની અંદર જેટલા પ્રકારની સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે તેની ચર્ચા કરીએ બરાબર છે બાકી સંખ્યાઓના પ્રકાર ઘણા બધા છે તે બધા પ્રકારો તમે નવમાં ધોરણમાં દસમા ધોરણમાં તથા આગળ અગિયાર બાર ધોરણમાં તમે સમજશો બરાબર તો ચાલો સૌપ્રથમ તો આપણે જે સંખ્યાઓના પરિચય છે તેની વાત કરીએ તો સંખ્યાઓના પ્રકારની અંદર સૌ પ્રથમ પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા જે તમે અભ્યાસ કરી ગયા છો બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યા બરાબર ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યા અને ચોથો પ્રકાર આપણે આ ચેપ્ટરમાં શીખીશું કઈ આવશે સમય સંખ્યાઓ બરાબર અને આની પછીના પણ પ્રકારો આવે છે બાળકો જેમ કે અસમય સંખ્યાઓ પછી વાસ્તવિક સંખ્યાઓ પછી સંકર સંખ્યાઓ અને આ આગળની જે કોઈ સંખ્યાઓ છે જે પ્રકારો તે બધા પ્રકારો તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો તો સૌ પ્રથમ બાળકો આપણે શું કરવું પડશે તો કે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે ફરીવાર સંખ્યાઓના વિવિધ પ્રકારના પરિચય મેળવી લઈએ કારણ આપણે જાણીએ છીએ કે જો સંખ્યાઓનો આપણને પરિચય વ્યવસ્થિત હશે તો આગળ દાખલાઓમાં તથા કોઈ પણ પ્રકારના પ્રશ્નોમાં ક્યાંય તકલીફ થશે નહીં બરાબર ચાલો તો સૌ પ્રથમ શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યાથી પ્રથમ પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ તો અહીં જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો આપણે બાળકો જાણીએ છીએ કે સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં શેના વડે દર્શાવાય છે તો કે કેપિટલ એન વડે સંકેત બરાબર કેપિટલ એન પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહે છે એટલા માટે તેનો જે પ્રથમ અક્ષ આલ્ફાબેટ છે એન તે લઈ લીધો અને શું છે કેપિટલ એન સ્મોલ એન ચાલશે નહીં બરાબર તો પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે ઘણી વાર એકાદ માર્કમાં પૂછી શકાય છે ચાલો તો ત્યારબાદ હવે જે પ્રાકૃતિક સંખ્યા છે તેમાં કેવા પ્રકારની સંખ્યાઓ આવે છે એટલે કે તેની અંદર કેવા કેવા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે તેનો અભ્યાસ કરીએ તો જુઓ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર બધી જ ધન સંખ્યાઓ આવશે ધન પરંતુ કેવી ધન પૂર્ણાંક એટલે કે એક બે ત્રણ ચાર પાંચ આમ અનંત સુધી બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે હવે બાળકો પ્રાકૃતિક જે સંખ્યા છે તેને બીજા નામ તરીકે પણ ઓળખાય છે તો તેને પ્રાકૃતિક સંખ્યાને ઘણી વાર ગણતરીની સંખ્યાઓ શું કહે છે પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખાય છે તો કે ગણતરીની સંખ્યાઓ હવે આ હતો આપણો પ્રથમ પ્રકાર બરાબર તો હવે તમે જોશો તો આનું હજુ બીજું નામ જેવું હોય તો કઈ રીતે દઈ શકાય તો ઘણીવાર એક્ઝામની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તો કે પ્રાકૃતિક સંખ્યામાં આવતા પ્રાકૃતિકની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવેલી છે અથવા તો પ્રાકૃતિકની અંદર કેવા પ્રકારના ઘટકો આવેલા છે ઘણીવાર સભ્ય શબ્દ વાપરે છે બરાબર અને હવે જે હું એક શબ્દ વાપરીશ તે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે અત્યારની જે બુક છે આપણી પાઠ્યપુસ્તક તેમાં તે શબ્દ લગભગ ક્યાંય ઉપયોગ થયેલો નથી આની પહેલાની જે બુક હતી તેમાં તે શબ્દ વાપરતા હતા અને તે છે ગણ બરાબર શું શબ્દ છે ગણ તો તમને ઘણી વાર એવું પૂછે છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હવે ગણ એટલે એક પ્રકારનો શું થશે સમૂહ થશે આવી કોનો સમૂહ થશે તો આપણે જાણીએ છીએ કે બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓનો બરાબર એટલે કે એક બે ત્રણ ચારથી માંડીને આમ અનંત સુધી સંખ્યાઓ જશો તો તે બધી જ સંખ્યાઓનો સમાવેશ સમા થશે પ્રાકૃતિક સંખ્યાઓમાં અથવા તો બીજું શું કહી શકાશે ગણતરીની સંખ્યાઓમાં અથવા તો ત્રીજો શબ્દ વાપરવો હોય તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તેમાં કેવા પ્રકારની સંખ્યાઓ આવેલી છે અથવા તો કેવા અંકો આવેલા છે અથવા તો કેવા ઘટકો આવેલા છે અથવા તો કેવા સભ્યો આવેલા છે આવી રીતે તમે અલગ અલગ પ્રકારે શબ્દો વાપરી શકાય છે બરાબર એટલે વાત તો એક જ થઈ એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવું ચાલ તો હવે આગળ બાળકો આપણે બીજો પ્રકાર જોઈએ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ હવે પૂર્ણ સંખ્યાને સૌપ્રથમ પ્રથમ સેના વડે દર્શાવે છે તો તેની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાનો સંકેત છે કેપિટલ ડબલ્યુ કારણ કે પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં વોલ નંબર કહે છે બરાબર એટલા માટે તેનો પહેલો જે વડ છે તે લઈ લીધો ડબલ્યુ બરાબર તો હવે પૂર્ણ સંખ્યાઓની અંદર કેવા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે તેની ચર્ચા કરીએ તો ડબલ્યુ બરાબર પૂર્ણ સંખ્યાઓની અંદર શૂન્ય આવશે અને શૂન્યથી માંડીને બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે બરાબર કેવા પ્રકારની સંખ્યાઓ તો કે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે તમે અનંત સુધી જશો તો આવી બધા પ્રકારની સંખ્યાઓ જે છે તેમાં શેનો સમાવેશ શેમાં સમાવેશ થાય છે તો કે પૂર્ણ સંખ્યાઓમાં હવે બાળકો આપણને એક પ્રશ્ન થશે કે માની લો કે હું તમને એક કોઈ એક્ઝામ્પલ આપું કે તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે પાંચ કેવા પ્રકારની સંખ્યા છે તો પ્રશ્ન થયો કે તેને પ્રાકૃતિક સંખ્યા ગણવી કે પૂર્ણ સંખ્યા ગણવી બરાબર તો તમે જોશો ધ્યાનથી તો પ્રાકૃતિક સંખ્યાની અંદર પણ પાંચનો સમાવેશ થાય છે અને પૂર્ણ સંખ્યાની અંદર પણ પાંચનો સમાવેશ થાય છે તો માટે આપણે શું કહી શકીશું કે જે પાંચ આપણને જે સંખ્યા આપેલ છે તે પ્રાકૃતિક સંખ્યા પણ છે અને સાથે સાથે પૂર્ણ સંખ્યા પણ છે બરાબર તો હવે તમે જુઓ કે ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો આપણને નીચે જ કદાચ ઓપ્શન આપ્યો હોય તો ખાસ ધ્યાન રાખવાનું ઉતાવળ જવાબ લખવામાં કરવાની નહીં કારણ કે અમુક પ્રકારની સંખ્યાઓ એવી હશે જે એક કરતાં વધારે સમૂહમાં આવતી હશે અથવા તો એક કરતાં વધારે ગણમાં આવતી હશે બરાબર તો અહીં તમે જોયું કે પાંચ છે તે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં પણ આવે છે અને પાંચ પૂર્ણ સંખ્યાઓના ગણમાં પણ આવે છે બરાબર એટલે આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખો આપણે જ્યારે ચારે ચાર પ્રકારની સંખ્યાઓનો અભ્યાસ કરી લઈશું ત્યારબાદ ચારે ચાર પ્રકારની સંખ્યાઓ એકબીજા વચ્ચે સુ સંબંધ ધરાવે છે બરાબર તેના વિશે આપણે છેલ્લે ચર્ચા કરીશું ચાલો તો સૌ પ્રથમ તો હવે આપણે ત્રીજો પ્રકાર પ્રકાર ભણીશું ત્રીજો પૂર્ણાંક સંખ્યાઓ હવે જે અહીં આપણને પૂર્ણાંક સંખ્યાઓ આપી છે તે બાળકો તમે ઓલરેડી ધોરણ છ સતત સાત માં અભ્યાસ કરી ગયા છો

જેડની અંદર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવતા ઘટકો અથવા તો સભ્યોની વાત કરીએ તો કેવા પ્રકારની સંખ્યાઓ આવશે તો કે બધી જ ઋણ સંખ્યાઓ આવે છે માઇનસ ત્રણ માઇનસ બે એક પછી શૂન્ય ઝીરો એક બે ત્રણ આવી રીતે ધન સંખ્યાઓ પણ અનંત આવે છે અને ઋણ સંખ્યાઓ પણ કેવી આવે છે અનંત આવે છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે બધી જ ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે અને સાથે સાથે શૂન્યનો પણ સમાવેશ થાય છે અને હવે બાળકો આપણે જાણીએ છીએ કે શૂન્ય કેવી સંખ્યા છે તટસ્થ સંખ્યા છે કે જે ધન પણ નથી અને ઋણ પણ નથી એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવું ઘણીવાર એક માર્કમાં પૂછાઈ શકે કે એવી કઈ સંખ્યા છે કે જે ધન સંખ્યા પણ નથી અને ઋણ સંખ્યા પણ નથી તો કઈ આવશે શૂન્ય બરાબર ચાલો તો હવે પ્રથમ પ્રકાર કયો ભાઈના બાળકો આપણે પ્રાકૃતિક સંખ્યા ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ અને ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ તો આ જે આપણે ત્રણ પ્રકાર ભણ્યા છીએ તે ત્રણે ત્રણ પ્રકાર એકબીજા વચ્ચે શું સંબંધ ધરાવે છે તો ચાલો શોર્ટમાં અત્યારે સમજીએ તો જુઓ પ્રાકૃતિક સંખ્યામાં જેટલા પણ અંકો આવે છે કોની અંદર પ્રાકૃતિક સંખ્યામાં તે બધા જ અંકો કોની અંદર આવેલા છે પૂર્ણ સંખ્યાની અંદર પણ આવેલા છે ક્લિયર પહેલું વિધાન ખાસ સમજો પ્રાકૃતિક સંખ્યામાં જેટલા અંકો આવેલા છે તે બધા જ અંકો પૂર્ણ સંખ્યાની અંદર પણ આવેલા છે બીજું વિધાન સમજો બાળકો જેટલા અંકો આપણને પ્રાકૃતિક સંખ્યામાં આપેલા છે તે બધા જ અંકો પૂર્ણાંક સંખ્યાની અંદર પણ આવે છે તો શું કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાનો કોઈ પણ તમે અંક લેશો તો તેને પૂર્ણ સંખ્યા પણ કહી શકાશે અને પૂર્ણાંક સંખ્યા પણ કહી શકાશે કારણ આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાના જેટલા ઘટકો છે અંકો છે તે પૂર્ણ સંખ્યાની અંદર પણ આવે છે અને સાથે સાથે પૂર્ણાંક સંખ્યાની અંદર પણ આવેલા છે બરાબર અહીંયા સુધી ક્લિયર વાળકો ચાલો તો હવે આપણે આગળ જોઈએ કે પૂર્ણ સંખ્યાના જેટલા ઘટકો છે તે બધા પૂર્ણાંક સંખ્યાની અંદર પણ આવેલા છે બરાબર તો આ એકબીજા વચ્ચેનો જે સંબંધ છે તે ખાસ ધ્યાનમાં રાખવો બરાબર ઘણીવાર વાર એક માર્ક્સની અંદર વિધાન સ્વરૂપે અથવા તો ખરા ખોટા સ્વરૂપે આ બધા પ્રશ્નો પૂછી શકાય છે ચાલો છેલ્લો જે આપણે પ્રકાર આજે ધોરણ આઠની અંદર પ્રકરણ એકમાં જે અભ્યાસ કરવાનો છે તેની વાત કરીએ ચોથો પ્રકાર સંખ્યાઓ સંખ્યાઓ તો છે તેને બાળકો સંકેતમાં સેના વડે દર્શાવીશું આપણે કેપિટલ ક્યુ વડે સમય સંખ્યાઓને સંકેતમાં કેપિટલ ક્યુ વડે દર્શાવાય છે તો હવે શું આગળ જોઈશું આપણે કે સમય સંખ્યાની અંદર કેવા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે તો જુઓ પ્રાકૃતિક સંખ્યાનો જેમ આપણને અંકોનો સમૂહ મળ્યો બરાબર અથવા તો પૂર્ણ સંખ્યામાં જેમ અંકોનો આપણને સમૂહ મળ્યો અથવા તો ગણ મળ્યો તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યાની અંદર પણ જે અંકોનો આપણને સમૂહ અથવા તો જે ગણ મળે છે તેવી જ રીતે સમય સંખ્યાની અંદર આપણને સમૂહ કે ગણ લખી શકીશું નહીં કારણ તમે જોશો તો પ્રાકૃતિક સંખ્યાની અંદર ફક્ત બધી પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે બરાબર એટલે કે એક આવે બે આવે ત્રણ આવે આની અંદર અંશ અને છેદવાળી સંખ્યા કે વાળી સંખ્યા શૂન્ય કે માઇનસ સંખ્યા આવી કોઈ પણ પ્રકારની સંખ્યાનો સમાવેશ થતો નથી સેમાં તો કે પ્રાકૃતિક સંખ્યામાં ત્યારબાદ તમે પૂર્ણ સંખ્યામાં જોશો તો તેમાં શૂન્યનો સમાવેશ થાય છે અને બધી ધન સંખ્યાનો સમાવેશ થાય છે પરંતુ પોઈન્ટવાળી સંખ્યા તથા માઇનસવાળી સંખ્યા એટલે કે ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી અને હવે આગળ બાળકો જોશો તો પૂર્ણાંક સંખ્યાની અંદર કેવા પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે તો કે બધી ધન સંખ્યાઓ બધી ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે પરંતુ પોઈન્ટવાળી સંખ્યા કે અપૂર્ણાંક આવી કોઈ પણ પ્રકારની સંખ્યાનો સમાવેશ થતો નથી બરાબર ચાલો તો હવે આપણે ચર્ચા કરીશું બાળકો કે સમય સંખ્યાઓ તો સમય સંખ્યાની અંદર બધી જ ધન સંખ્યા આવી જશે બધી જ ઋણ સંખ્યા પણ આવી જશે શૂન્ય પણ આવી જશે પછી પોઈન્ટવાળી સંખ્યા પણ આવી જશે અને અપૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય છે તો માટે આપણે આગળના જે ત્રણ પ્રકારો સમજ્યા બરાબર અને તેમાં જેમ તમે અંકોનો આ રીતે એક સમૂહ બનાવતા હતા એટલે કે જે તમે ગણ બનાવતા હતા તેવો ગણ આ સમય સંખ્યાની અંદર બનાવી શકીશું નહીં તો આપણે તેની વ્યાખ્યા ઉપરથી સમજીશું કે કોઈ પણ સંખ્યા તમને આપે તો તે સંખ્યાને નક્કી કઈ રીતે કરવી કે આપેલી સંખ્યા સમય સંખ્યા છે કે નથી બરાબર તો તે નક્કી કઈ રીતે કરવી તો આપણે તે સમય સંખ્યાના વ્યાખ્યા પરથી સમજીશું ચાલો તો સૌ પ્રથમ શરૂઆત કરીએ કે સમય સંખ્યાની વ્યાખ્યા શું કહે છે ચાલો તો એમાં ત્રણ શરતનું પાલન થવું જોઈએ બાળકો ખાસ યાદ રાખજો તેમાંની પ્રથમ શરત છે જે તમને આપેલી સંખ્યા છે કોઈ પણ સંખ્યા બરાબર તેને પીના ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય અથવા તો શું કહી શકાય કે લખી શકાય જો કોઈ પણ તમને જે સંખ્યા આપી છે તેને કાં કાતો પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાતી હોવી જોઈએ આ શું છે પેલી શરત છે કોના માટેની સમય સંખ્યા થવા માટેની બરાબર ચાલો તો હવે આપણે બીજી શરત જોઈએ જ્યાં પી અને ક્યુ આજે પી અને ક્યુ બંને શું દર્શાવે છે જ્યાં પૂ પી અને ક્યુ કેવી હોવી જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ અને ત્યારબાદ બાળકો છેલ્લી શરત ત્રીજી કે ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે આ શું કહેવા માગે છે તે ખાસ સમજી લ્યો કે ક્યુની જે કિંમત છે એટલે કે જે છેદ છે તેની કિંમત કોઈ દિવસ શૂન્ય હોવી જોઈએ નહીં જો આ ત્રણે ત્રણ શરતનું પાલન થાય તો આપણે શું કહી શકીશું કે આપણને જે સંખ્યા આપેલ છે તે કેવા પ્રકારની સંખ્યા છે તો કે સમય સંખ્યા છે બરાબર બાળકો ચાલો તો હવે આપણે સમય સંખ્યાના થોડાક દાખલાઓ લઈશું આંકડાઓ લઈશું સંખ્યાઓ થોડીક લઈશું અને નક્કી કરીશું કે કઈ રીતે નક્કી કરવી કે આપેલી સમય સંખ્યા જે આપેલી સંખ્યા છે તે સમય સંખ્યા છે કે નથી બરાબર ચાલો તો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર એક સૌ પ્રથમ જોઈએ આપણે બે ના છેદમાં ત્રણ હવે તમે બાળકો જુઓ આપણને જે સંખ્યા આપી છે બે ના છેદમાં ત્રણ તે પ્રાકૃતિક સંખ્યા છે નથી કારણ કે તેમાં ફક્ત ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે બરાબર ત્યારબાદ આપણે જોઈએ પૂર્ણ સંખ્યા છે બેના છેદમાં ત્રણ તો કે નથી કારણ શૂન્ય અને બધી ધનપૂર્ણાંકનો સમાવેશ થાય છે ત્યારબાદ જોઈએ પૂર્ણાંક સંખ્યા તો બેના છેદમાં ત્રણ પૂર્ણાંક સંખ્યા પણ નથી કારણ કે જેમાં ફક્ત બધી ધન સંખ્યા શૂન્ય અને બધી ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે બરાબર તો હવે આપણે શું ચેક કરીશું કે જે બે ના છેદમાં ત્રણ છે એ સમય સંખ્યા થાય છે કે નહીં અને આગળ જે સંખ્યાઓ છે પ્રકારો તે આપણે ધોરણ આઠમાં અભ્યાસ કરવાનો નથી બરાબર જો સમય સંખ્યા થતી હશે તો લખીશું કે સમય સંખ્યા છે અને જો નહીં થાય તો શું લખીશું સમય સંખ્યા નથી તો જે સમય સંખ્યા ન હોય તે કેવા પ્રકારની સંખ્યા હશે અસમય સંખ્યા બરાબર છે બાળકો એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવું ચાલો તો સૌપ્રથમ પ્રથમ તો જે બેના છેદમાં ત્રણ આપણને આપેલું છે તેને p ના છેદમાં ક્યુ સ્વરૂપે કઈ રીતે લખી શકાય છે તેની વાત કરીએ તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપે લખીએ તો ક્યુ બરાબર બે ના ત્રણ તો આપણને જે સંખ્યા આપી છે તેને પી છેદમાં સ્વરૂપે લખી શક્યા તો તમે જુઓ અહીં અંશમાં પી છેદમાં ક્યુ છે તો અહીં અંશમાં બે છે છેદમાં ત્રણ છે તો આપેલી જે સંખ્યા છે તેને અંશ અને છેદમાં લખી લીધી ને એટલે કે આપણને ચાલો તો બંનેની પહેલું કાર્ય શું કરવાનું કે જે રકમ આપી હોય તેનો અંશ અને છેદ બંને લખવાના બરાબર એટલે કયા પ્રકારનું સ્વરૂપ થઈ જશે પી ના છેદમાં ક્યુ તો હવે આપણે શું જોઈશું કે પીની કિંમત કેટલી મળે છે બે અને ની કિંમત કેટલી મળે છે આપણને ત્રણ તો પીની કિંમત બે મળે છે ક્યુ ની કિંમત ત્રણ મળે છે અને આગળ આપણે શું જોઈએ છીએ ત્રીજી શરત કે ક્યુ ની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં બરાબર ચાલો તો હવે આપણે નક્કી કરીએ કે સમય સંખ્યા છે કે નહીં પ્રથમ શરત પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તો અથવા તો લખી શકાય તો આપણે શરતનું પાલન થાય છે તો જુઓ બે ના છેદમાં ત્રણ પી ના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય પૂરું ત્યારબાદ શું કહે છે જ્યાં પી અને ક્યુ કેવી સંખ્યા હોવી જોઈએ પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ બીજી કંઈ ચાલે નહીં તો અહીં તમે જુઓ પી બરાબર બે છે ક્યુ બરાબર ત્રણ છે તો બે અને ત્રણ બંને પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે તો કે આ બે અને ત્રણ બંને પૂર્ણાંક સંખ્યામાં આવે છે ને તો બીજી શરતનું પણ પાલન થઈ ગયું બરાબર હવે ત્રીજી શરત શું કહે છે કે ક્યુની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં એટલે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો અહીં જે આપણને ક્યુ આપેલો છે તેની કિંમત શૂન્ય નથી તો ત્રણે ત્રણ શરતનું પાલન થઈ ગયું પ્રથમ શરત હતી છેદમાં સ્વરૂપે લખો લખી નાખી બીજી શરત હતી કે જે પી અને ક્યુની કિંમત મળે છે તે બંને સંખ્યાઓ શેમાં આવી જોઈએ પૂર્ણાંક સંખ્યામાં આવી જોઈએ તો બે અને ત્રણ બંને પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે તો કે હા બીજી શરતનું પણ પાલન થઈ ગયું અને ત્રીજી શરત શું કહે છે આપણને કે ક્યુની જે કિંમત છે તે શૂન્ય હોવી જોઈએ નહીં બરાબર તો અહીં તમે જોશો બાળકો તો ક્યુની કિંમત શૂન્ય નથી ક્લિયર ચાલો તો હવે આપણે ત્રણે ત્રણ શરતનું પાલન થઈ ગયું તો માટે શું કહી શકીશું કે બે ના છેદમાં ત્રણ એ સમય સંખ્યા છે બરાબર અહીંયા સુધી ક્લિયર બાળકો ચાલો તો હવે ત્યારબાદ ની એક સંખ્યા લઈએ આપણે માઇનસ ત્રણ ના છેદમાં સાત માઇનસ ત્રણના છેદમાં સાત હવે આ રકમની અંદર સૌપ્રથમ શું કાર્ય કરીશું કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખવી પડશે રકમ તો તમે ધ્યાનથી રકમને જોશો તો પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખીને જ આપી છે એટલે કે અંશમાં પણ અંક છે અને છેદમાં પણ અંક છે તો પીના છેદમાં ક્યુ સ્વરૂપ આપણને આપેલું છે અને લખી પણ શકાય છે બરાબર ચાલો તો પીના છેદમાં ક્યુ બરાબર શું આવશે માઇનસ ત્રણના છેદમાં સાત હવે બાળકો આગળ આપણે શું જોઈશું તો કે પીની કિંમત શું મળે છે માઇનસ ત્રણ ક્યુની કિંમત શું મળે છે આપણને સાત તો પી અને ક્યુ જે બંને કિંમત આપણને મળે છે તે બંને કિંમત શેમાં આવી જોઈએ પૂર્ણાંક સંખ્યાની અંદર આવી જોઈએ તો પી બરાબર માઇનસ ત્રણ તો પૂર્ણાંક સંખ્યાની અંદર આવશે કારણ કે બાળકો આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાની અંદર બધી ધન સંખ્યા આવે બધી ઋણ સંખ્યા આવે અને શૂન્ય આવશે તો પી બરાબર માઇનસ ત્રણ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે બરાબર ચાલો બીજું જોઈએ ક્યુ બરાબર સાત પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે કારણ કે તમે બધી જ ધન સંખ્યાની વાત કરતા હોય તો એક બે ત્રણ ચાર પાંચ એમાં અરણ સુધી જશો તો તેમાં સાત આવશે ને તો શું બીજી શરત હતી કે પી અને ક્યુ બંને સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે તો પેલી બે શરતનું પાલન થઈ ગયું પ્રથમ શરત પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકા બીજી શરત પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે અને ત્રીજી શરત શું જોઈશું આપણે કે ક્યુની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં બરાબર તો ક્યુની કિંમત શૂન્ય નથી તો ત્રણે ત્રણ શરતનું પાલન થઈ ગયું તો માટે આપણે શું કહી શકીશું કે જે માઇનસ ત્રણ ના છેદમાં જે સાત સંખ્યા આપેલ છે તે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે તો ચાલો જવાબ લખી લઈએ માઇનસ ત્રણ ના છેદમાં સાત એ સમય સંખ્યા છે ચાલો ત્યારબાદ જોઈએ આપણે હવે જુઓ બાળકો આપણને જે રકમ આપેલી છે બે પોઈન્ટ ત્રણ હવે આ સમય સંખ્યા છે કે નથી નક્કી કરવું હોય તો સૌ પ્રથમ જે આપેલી રકમ છે તેને પીના ના છેદમાં ક્યુ સ્વરૂપે લખવી પડે બરાબર ચાલો તો સૌ પ્રથમ પી ના છેદમાં ક્યુ સ્વરૂપે લખીશું બરાબર તો જુઓ બાળકો તમે એક પ્રકારની અહીંયા ભૂલ કરશો કયા પ્રકારની તે ખાસ સમજી લઈજો બરાબર કારણ કે જો તે ભૂલ કરી તો તમારે આન્સર સાચો મળશે નહીં તો જનરલી તમે શું કરશો કે બે પોઈન્ટ ત્રણ છે અને છેદમાં કંઈ ન હોય તો શું હોય હંમેશા એક હશે બરાબર અને તમે આના બરાબર લખી નાખશો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપ તો પી બરાબર શું મળશે આપણને બે પોઈન્ટ ત્રણ અને ક્યુ બરાબર શું મળશે આપણને એક તો પીની અને પીના છેદમાં ક્યુ સ્વરૂપે તો આપણે લખી શકા બરાબર હવે પીની કિંમત બે પોઈન્ટ ત્રણ છે ક્યુની કિંમત એક છે તો પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ તો ક્યુ બરાબર એક તે પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે અને પી બરાબર બે પોઈન્ટ ત્રણ તો બે પોઈન્ટ ત્રણ નામની પૂર્ણાંક સંખ્યામાં એક આવી સંખ્યા જ નથી તેમાં તો ફક્ત કેવી સંખ્યા આવે કાં તો ધન પૂર્ણાંક કાં તો ઋણપૂર્ણાંક અને શૂન્ય પોઈન્ટવાળી પૂર્ણાંક સંખ્યામાં આવતી નથી તો તમે શું કહી દેશો ડાયરેક્ટ કે આજે બે પોઈન્ટ ત્રણ આપણને જે રકમ આપી છે તે સમય સંખ્યા નથી બરાબર છે બાળકો એટલે આ પ્રકારની ભૂલ તમારે થશે તો હવે આપણે સાચું સમજીએ કે સાચું શું છે આ પ્રકારે નથી કરવાનું કારણ આપણને જે સંખ્યા આપી છે કેવી છે પોઈન્ટ વાળી તો સૌથી પ્રથમ કાર્ય શું કરવાનું જ્યારે પોઈન્ટ વાળી સંખ્યા આવે ત્યારે કે પોઈન્ટ કાઢીએ ત્યારે આપણે છેદમાં અંક લખીએ છીએ યાદ છે ધોરણ છ અને સાતમાં આવું ઘણા બધા દાખલાઓ ગણ્યા છે તો અહીં પોઈન્ટ પછી એક અંક છે તો છેદમાં દસ લખતા હતા પોઈન્ટ પછી જો બે અંકો આપેલા હોય તો છેદમાં સો લખતા હતા અને જો પોઈન્ટ પછી આપણને ત્રણ અંકો આપેલા હોય તો છેદમાં એક હજાર લખતા હતા બરાબર તો પછી તમે જોઈજો કે આ જે સંખ્યા છે એ સમય સંખ્યા થશે પણ અહીં થતી નથી કારણ આપણે જે સંખ્યા આપી છે તેનું સૌપ્રથમ શું આપવું પડે સાદરૂપ આપવું પડે બરાબર અને સાદરૂપ આપ્યા પછી આપણને જો પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય છે કે નહીં તે નક્કી કરવાનું ક્લિયર ચાલો તો હવે જોઈએ બે પોઈન્ટ ત્રણ નામની સંખ્યા તો સૌપ્રથમ તો શું જોઈશું આપણે કે સાદ રૂપ આપો તો ત્રેવીસના છેદમાં કેટલા લખી શકાશે દસ કારણ કે પોઈન્ટ પછી એક અંક હોય તો છેદમાં દસ લખીએ પોઈન્ટ પછી બે અંક હોય તો છેદમાં સો લખીએ છીએ બરાબર ચાલ તો હવે આપણને જે સંખ્યા મળી ત્રેવીસના છેદમાં દસ એ પીના છેદમાં ક્યુ સ્વરૂપે આવી ગઈ એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ બરાબર બાળકો અહીંયા સુધી ક્લિયર ચાલ તો હવે આપણે પીના છેદમાં ક્યુ બરાબર શું મળશે આપણને ત્રેવીસ ના છેદમાં દસ તો માટે પીની કિંમત શું મળશે આપણને ત્રેવીસ મળશે અને ક્યુની કિંમત બરાબર શું મળશે મળશે આપણને તો પીની કિંમત અને જે ક્યુની કિંમત મળે છે ત્રેવીસ અને દસ બંને પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે તો જુઓ તો પૂર્ણાંક સંખ્યાની અંદર એક બે ત્રણ ચાર પાંચ એમ અનંત સુધી સંખ્યા તરફ જશો તો તેમાં ત્રેવીસ અને દસ આવશે બરાબર સાત આઠ નવ દસ પછી વીસ સુધી જશો એકવીસ બાવીસ તો બંને સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થઈ ગયો બરાબર તો આપણી ત્રણે ત્રણ શરતનું પાલન થઈ ગયું અને છેલ્લી શરત શું હતી કે ક્યુ ની કિંમત હોવી જોઈએ નહીં તો ત્રીજી શરતનું પણ પાલન થઈ ગયું તો માટે આપણે શું કહી શકીશું કે જે આપેલી સંખ્યા છે બે પોઈન્ટ ત્રણ તે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે ચાલો તો લખીએ બે પોઈન્ટ ત્રણ એ સમય સંખ્યા છે ચાલો ત્યારબાદ બીજો આપણે અભ્યાસ કરીએ આગળની સંખ્યાનો તો આગળની સંખ્યા આપણે લઈએ બાળકો તો તે છે માઇનસ બે ના છેદમાં માઇનસ સાત તો સૌપ્રથમ બાળકો આપણને જે રકમ આપી હોય કોઈ પણ સંખ્યા આપી હોય જો તેમાં સાદરૂપ થતું હોય તો સૌપ્રથમ શું આપવું પડે તેમાં સાદરૂપ આપવું પડશે તો જો આપણને જે આપેલી સંખ્યા છે માઇનસ બે ના છેદમાં માઇનસ સાત તો આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપે તો લખી જ શકવાના છીએ જાણીએ છીએ કારણ રકમ જ ડાયરેક્ટ દેખાય છે એટલા માટે બરાબર પરંતુ બાળકો આપણે અંશમાંય માઇનસ છેદમાંય માઇનસ છે તો માઇનસ ભાગ્યા માઇનસ કરો તો પરિણામ શેમાં મળે છે આપણને પ્લસ મળે છે ને અને આ બધી વસ્તુ આપણે બીજા પ્રકરણની અંદર પહેલાં લેક્ચર દરમિયાન સમજ્યા હતા બરાબર સરવાળા બાદ બાકીના ગુણધર્મો તથા ગુણાકાર ભાગાકારના ગુણધર્મો તો અહીંયા ગુણાકાર ભાગાકારના ગુણધર્મો ઉપયોગ કરશો તો માઇનસ ભાગ્યા માઇનસ કરશો તો પરિણામ શેમાં મળશે પ્લસમાં મળશે એટલે કે તમે આગળ પ્લસ ન લખો તોય ચાલ છે ઋણ માટે મેં સમજાયું અત્યારે કારણ કે જ્યારે આગળ આપણે સમય સંખ્યાઓના ત્રણ પ્રકારો ભણીશું ત્યારે આવા પ્રકારની સંખ્યાનું ખાસ બહુ મહત્વ છે એટલા માટે બરાબર ચાલો તો હવે આગળ જોઈએ તો સૌ પ્રથમ તો બાળકો આપેલી જે સંખ્યા છે તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખીશું તો પીના છેદમાં ક્યુ બરાબર શું લખી શકાશે બે ના છેદમાં સાત હવે અહીં તમે જોશો તો પીની કિંમત અને ક્યુની કિંમત બંને કિંમત આપણને મળી ગઈ તો પીની કિંમત કેટલી મળે છે બે તો પી બરાબર બે અને ક્યુ બરાબર સાત તો પ્રથમ શરતનું પાલન થઈ ગયું કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય છે અને બીજી શરત શું કહે છે કે પી બરાબર અંશ હતા બે મળ્યા ક્યુ બરાબર સાત મેળા તો બે અને સાત એટલે કે પી અને ક્યુ બંનેની કિંમત સેમાં સમાવેશ થાય છે તો તમે જોશો તો પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે અહીં સુધી ક્લિયર બાળકો ચાલો તો હવે આપણે આગળ જોઈએ ત્રીજી શરત ત્રીજી શરત શું કહે છે કે ક્યુની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં તો ત્રીજી શરતનું પણ પાલન થઈ ગયું કે ક્યુની કિંમત શૂન્ય નથી બરાબર તો માટે આપણને જે સંખ્યા આપી હતી તે કેવા પ્રકારની સંખ્યા થશે સમય સંખ્યા થશે તો ચાલો લખીશું આપણે માઇનસ બે ના છેદમાં માઇનસ સાત એ આંકડો લઈ લઈએ જે ખૂબ જ મહત્વનો છે બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ બરાબર ચાલો તો હવે આ જે સંખ્યા છે આ કેવા પ્રકારની સંખ્યા કહેવાય મિશ્ર સંખ્યા કહેવાય કારણ જેમાં અપૂર્ણાંક અને પૂર્ણાંક બંને ભેગા આપેલા છે એટલા માટે આગળ બે છે તે પૂર્ણાંક છે અને બેના છેદમાં ત્રણ છે તે શું છે અપૂર્ણાંક છે એટલે કે મિશ્ર સંખ્યા છે તો આ સંખ્યા જે છે તેને સૌપ્રથમ પ્રથમ તો સાદરૂપ આપવું પડે છે અને આવી પ્રકારની સાદરૂપ આપીએ તો અપૂર્ણાંક સંખ્યામાં ફેરવવા પડે ને એટલે કે અંશ અને છેદમાં ફેરવવા પડશે તો કઈ રીતે ફેરવવા બાળકો તે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો તેમ છતાં ચાલો આજે ફરીવાર શીખીએ જે છેદનો આંકડો છે તેને આ બાજુના પૂર્ણાંક સંખ્યા સાથે ગુણવા એટલે કે ત્રણ દૂને છ થશે અને જે પરિણામ મળ્યું તેમાં અંશને ઉમેરી દો તો ત્રણ દૂને છ છ અને બે કેટલા થશે આઠ તો માટે અંશમાં આઠ મળ્યા અને છેદમાં જે હોય એમ નામ લખવું એટલે શું મળશે આપણને ત્રણ હતા તો ત્રણ તો પીના છેદમાં ક્યુ સ્વરૂપે ફરી ગયું તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાંથી જો આવું સ્વરૂપ પાછું લાવવું હોય તો કઈ રીતે લાવવાનું તો કે છેદમાં જે આંકડો છે ત્યાં સુધી ઘડીઓ બોલવાનો કે આઠથી ન વટે ત્યાં સુધી તો ત્રણ એકા ત્રણ ત્રણ દૂને છ તો કઈ રીતે લખી શકાય છેદના ત્રણ એમના ત્રણ દુને છ તો અહીંયા બે લખવાના ત્રણ દૂને છ થયા એટલા માટે અને હવે આઠ લાવો હોય તો કેટલા ઉમેરવા પડશે છમાં બે તો અહીંયા આવશે બે તો આ રીતે આમાંથી આ સંખ્યા અને આમાંથી આ સંખ્યા ગમે તે રીતે ફેરવતા આપણને આવડતું હોવું જોઈએ બરાબર ચાલો તો હવે આગળ સૌથી પહેલા તો આપણે શું કરીશું કે હવે પીના છેદમાં ક્યુ સ્વરૂપે તો ફેરવી નાખ્યું એટલે કે લખી શકાય છે તો આપણને પીના છેદમાં ક્યુ સ્વરૂપ કયું મળશે તો કે પીના છેદમાં ક્યુ બરાબર આઠના છેદમાં ત્રણ બરાબર અહીં સુધી ક્લિયર હવે આગળ આપણે જોઈએ પીની કિંમત આઠ મળે છે ક્યુની કિંમત ત્રણ મળે છે તો પી બરાબર આઠ અને ક્યુ બરાબર ત્રણ તો આઠ અને ત્રણ બંને પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે બરાબર અને ત્રીજી સરસ શું કહે છે કે ક્યુની કિંમત શૂન્ય હોવી જોઈએ નહીં તો ક્યુની કિંમત અહીં શૂન્ય પણ આપણને આપેલી નથી તો માટે બાળકો આપણે આપેલી જે સંખ્યા છે એ કેવા પ્રકારની સંખ્યા થશે સમય સંખ્યા છે તો માટે બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ એ સમય સંખ્યા છે તો હવે બાળકો આજના લેક્ચર દરમિયાન આપણે અહીં સુધી રાખીશું બરાબર તો આવતા લેક્ચરની અંદર કેવા પ્રકારની સંખ્યાઓનો અભ્યાસ કરીશું તે કહી દઉં કે સમય સંખ્યાઓનો જ અભ્યાસ કરીશું હજુ બે ત્રણ એક્ઝામ્પલ લઈશું આવતા લેક્ચરમાં કારણ કે જો આપણે શૂન્યવાળી એક સંખ્યા નથી લીધી બરાબર કે અંશમાં શૂન્ય હોય તો શું થાય છેદમાં શૂન્ય હોય તો શું થાય તો આવા બે આવી બે સંખ્યાઓ તથા બીજી બે સંખ્યાઓ એટલે કે આવતા લેક્ચરની અંદર ચાર સંખ્યાનો ફરીથી અભ્યાસ કરીશું બરાબર અને તેનો આપણે આ બધા વચ્ચે જે સંબંધ સાબિત કરવાનો છે કે કોઈ પણ સંખ્યાના બે પ્રકાર વચ્ચે શું સંબંધ છે તેનો પણ આવતા લેક્ચર દરમિયાન આપણે અભ્યાસ કરીશું બરાબર તો આજના લેક્ચર દરમિયાન આપણે અહીં સુધી રાખીશું ધન્યવાદ